મોગલધામે સંતવાણીમાં પધારેલ કલાકાર જીતુભાઈ દાદાએ માન્યુસની મુલાકાત લીધી. હજારો સેવકોનું જે ધામ એમાં મોગલધામ કબરાવ, ત્યાં આજે જે શિવ મહાપુરાણ ચાલુ છે તેમાં જેને કહેવાય કે આપણા ગુજરાતનું ગૌરવ એવા કવિ દાદ, એમના સુપુત્ર જીતુભાઈ જેમને આજે વાણી પીરસી. કવિ દાદની વાત કરીએ તો ગુજરાતમાં એમને એમ કહેવાય કે આજની પેઢીની પણ વર્ષોની પેઢી પણ યાદ રાખશે જીતુભાઈ માં મોગલધામ કબરાવ, તેમજ હવે પછીની પેઢીને તમે શું કહેવા માંગશો? પહેલા તો આ મોગલના સાનિધ્યમાં એના ચરણોમાં બેસી અને આપણી વાણીને પવિત્ર કરવાનો જે અવસર મળે છે એને જ હું મારી જાતને ધન્ય માનું છું, ભાગશાળી માનું છું. કારણ કે માં મોગલનું નામ એવું, એમાં આ ધામ એવું, અને પૂજ્ય બાપુશ્રીનો આવકારો, એમનો પડકારો અને મોગલની જે વાત આખી છે એ એમની વાતમાં સમાઈ જાય છે. એટલે આ પેઢી જે આવનારી પેઢી છે એને આપણા સાહિત્ય પ્રત્યે, આપણા લોકસંગીત પ્રત્યે અને આપણા ચારણ સાહિત્ય પ્રત્યે ખૂબ જાગૃત થવાની જરૂર છે. એને આજે તો બહુ આમ ધ્યાન દઈને લોકો સાંભળે છે એનો મને આનંદ છે, ખાસ કરી અને યુવાનો સાંભળે છે જે આ ભાષા સમજતા પણ નથી, જેને છંદો ગીતો સમજવા અઘરા પડે છે એ પણ અમારા કાર્યક્રમોમાં આવી બેસે છે અને અમને સાંભળે છે, એનો એક આનંદ છે. અને આ આમ જ ચાલ્યું છે, આ પરંપરા આમ જ જીવંત રહી છે અને એ આમનામ જીવંત રહે, આ વેલ છે એ એની એની મૂળભૂત પરંપરા મુજબ ચાલે એવી હું અપેક્ષા રાખું છું. માણસે આમ તો સંગીત બધું બહુ સારું જ હોય છે, સંગીત માટે કોઈ સવાલ નથી, ગીતો પણ સારા હોય છે, પણ આપણી સંસ્કૃતિના ગીતો લોકોએ વધારે ગાવા જોઈએ અને વધારે સાંભળવા જોઈએ, જેથી આપણી પરંપરા, આપણું સાહિત્ય છે એ ટકી રહે. એના માટે આપણું સંગીત જે આપણી 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 ધરતીનું સંગીત છે, જેમાં આપણી ધરતીની સુગંધ આવે છે, એ સંગીતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ અને વધારે સારી રીતે સમજવું જોઈએ. આપ સમજો કે જીતુભાઈ જે કવિ દાદ રાણાભાઈ આહીર સાથે મા મોગલ કબરાવ ધામ. Reliance Fashion Factory's free shopping week. Shop for anything worth Rs. 5,000 MRP and pay only Rs. 2,000 and get that also back. 15th to 19th March.